हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण। जो गया लेक्चर ની અંદર આપણે ટોપિક હતો કાર્બનિક સંયોજન નું વર્ગીકરણ, એમાં આપણે કાર્બનિક સંયોજન ને ફર્સ્ટ ટુ ટાઈપ માં ડિવાઈડ કરેલા હતા। કાર્બનિક સંયોજનને બે વિભાગમાં શરૂઆતમાં વર્ગીકરણ કરેલું હતું। કયું હતું આપણી પાસે? ફર્સ્ટ હતું અચક્રિય, અચક્રિય કાર્બનિક સંયોજન, અને બીજું હતું આપણી પાસે ચક્રીય કાર્બનિક સંયોજન। કાર્બનિક સંયોજન એના ફર્સ્ટ ટુ ટાઈપ્સમાં ડિવાઈડ કરેલા હતા, ચક્રીય અને અચક્રિય। તો આપણે ખ્યાલ છે કે અચક્રિય કાર્બનિક સંયોજન છે કે જેનું બીજું નામ શું હતું? સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજનો। અને ચક્રિય કાર્બનિક સંયોજન છે એનું બીજું નામ શું હતું? બંધ શૃંખલા વાળા અથવા તો વલય વાળા કાર્બનિક સંયોજન। ખ્યાલ આવી ગયો કે ધોઈ? તો આ બંને વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા હતા। હવે જે ચક્રીય કાર્બનિક સંયોજન છે ને એને ફર્ધર ટુ ટાઈપ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે। ફરી પાછા એના બે પાર્ટ પડે છે, ચક્રીને વળી પાછા બે ભાગમાં વહેંચવામાં આવે છે। ફર્સ્ટ છે સમચક્રીય અથવા તો કાર્બોચક્રીય સંયોજનો। સમચક્રીય અથવા તો કાર્બોચક્રીય સંયોજનો, બીજું છે વિષમ ચક્રિય, વિષમ ચક્રિય સંયોજનો। તો જો કાર્બનિક સંયોજન, અચક્રિય કાર્બનિક સંયોજન અને ચક્રિય કાર્બનિક સંયોજન કે જેના વિશે આપણે ડીપમાં સ્ટડી ગયા લેક્ચરમાં કરી ગયા હતા, કેને અચક્રિય કાર્બનિક સંયોજન કહેવાય એના એક્ઝામ્પલ, કેને ચક્રિય કાર્બનિક સંયોજન કહેવાય એના એક્ઝામ્પલ। હવે આપણો પોઈન્ટ છે આજના લેક્ચરનો, ચક્રિય કાર્બનિક સંયોજનને વળી પાછા બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે। ફર્સ્ટ છે સમચક્રિય અથવા તો કાર્બોચક્રિય અને બીજું છે વિષમચક્રિય। ખ્યાલ આવી ગયો? ચાલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આપણે જોશી ચક્રિય કાર્બનિક સંયોજન એના બે ભાગ, ફર્સ્ટ સમચક્રિય અને બીજું વિષમચક્રિય, બંનેની વ્યાખ્યા પ્લસ એક્ઝામ્પલ વિશે ડિસ્કશન કરશું। તો ફર્સ્ટ પહેલા આટલો ચાર્ટ નોટ ડાઉન કરી લ્યો। ચાલો હવે ચક્રિય કાર્બનિક સંયોજન કે જેના ટુ પાર્ટ છે એના વિશે સ્ટડી કરવાનું છે, સમચક્રિય અને વિષમચક્રિય। આપણી પાસે છે હવે કાર્બનિક સંયોજન ની અંદર ચક્રિય કાર્બનિક સંયોજન, અથવા તો આની જગ્યાએ એવું લખેલું હોય બંધ શૃંખલા વાળા કાર્બનિક સંયોજન અથવા તો વલય વાળા કાર્બનિક સંયોજન, એની અંદર ફર્સ્ટ આપણે અભ્યાસ કરશી સમચક્રિય, સમચક્રિય કાર્બનિક સંયોજન।
સમચક્રીય કાર્બનિક સંયોજન કેને કહેવામાં આવે છે? તો જો આપણી પાસે જે હેડિંગ છે એના ઉપર છે જ કઈક આઈડિયા આવી છે, કાર્બનિક સંયોજન વિશે તો આપણે ખ્યાલ જ છે. હવે સમચક્રીય, સમ મીન્સ કે સરખું, ચક્રીય રિંગ છે એની અંદર એક જ સરખા પરમાણુ દ્વારા તો બનતો હોય ચક્રીય રિંગ. તો ચાલો જોઈએ આપણે. એક જ સરખા પરમાણુઓ દ્વારા ચક્રીય રિંગ બનાવ્યા છે. એક જ સરખા પરમાણુઓ દ્વારા ચક્રીય રિંગ બનાવ્યા છે. તો ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. એક્ઝામ્પલ લઈએ તો જો આપણી પાસે ફર્સ્ટ એક્ઝામ્પલ છે, શું નામ થાય? સાયક્લો. તો જો આ ચક્રીય રિંગ બનેલી છે ને, આ ચક્રીય રિંગ, એ ચક્રીય રિંગ ઓનલી ફોર કાર્બન દ્વારા જ બનેલી છે. અહીંયા પણ આપણી પાસે શું હશે? કાર્બન હશે. અહીંયા પણ શું હશે? કાર્બન હશે. અહીંયા પણ શું હશે? કાર્બન હશે. ચક્રીય રિંગ ની અંદર કે જે આખી સાયક્લિક રિંગ બને છે, ચક્રીય રિંગ, એ ચક્રીય રિંગ એક સરખા જ કાર્બન પરમાણુ દ્વારા જોડાઈને કેનું નિર્માણ કરે છે? ચક્રીય કાર્બનિક સંયોજન. જો આવ્યું સમચક્રીય અથવા તો આને આપણે શું કીધું હતું? કાર્બોચક્રીય. શું કામ? આ ચક્રીય રિંગ બનેલી છે કેના દ્વારા બનેલી છે? કાર્બન દ્વારા. તો આને આપણે બીજું શું કહેતા? કાર્બોચક્રીય સંયોજન. કાર્બોચક્રીય કે ચક્રીય રિંગ બને છે, એ ચક્રીય રિંગ કાર્બન પરમાણુ જ આવેલા છે ચક્રીય રિંગ ની અંદર, બીજો એક પરમાણુ છે નહીં કાર્બન સિવાય. હવે જો બીજો એક પરમાણુ મીન્સ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, ફોસ્ફરસ છે, એવા બીજા એક પરમાણુ આવેલા નથી. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજન છે તો કાર્બન સાથે હાઇડ્રોજન તો હશે જ. કાર્બન સાથે હાઇડ્રોજન તો હશે. આપણે ફક્ત ચક્રીય રિંગ ની અંદર કાર્બન સિવાયનું, મીન્સ કે હાઇડ્રોજન ને બાદ કરતા કાર્બન સિવાયના, એટલે કે એક્ઝામ્પલ આપ્યું આપણે, ઓક્સિજન છે અહીંયા ચક્રીય રિંગ માંથી, કે ઓક્સિજન દ્વારા સાયક્લિક રિંગ બને છે, નથી બનતી. નાઇટ્રોજન દ્વારા કે સાયક્લિક રિંગ બને છે, નથી બનતી. ફોસ્ફરસ દ્વારા કે સાયક્લિક રિંગ બને છે, નથી બનતી. તો આ જે ચક્રીય રિંગ બનાવી છે, ચક્રીય રિંગ ની અંદર કાર્બન સિવાયનો એક પરમાણુ હાજર છે નહીં. હાઇડ્રોજન તો હશે. શું કામ? કાર્બનિક સંયોજન છે તો કાર્બન હાઇડ્રોજન ની તો વાત આવે. તો હવે અહીંયા કે આપણે એક્ઝામ્પલ આપ્યા એવા એક પરમાણુ છે ને, એટલા માટે એને સમચક્રીય અથવા તો કાર્બોચક્રીય કે કાર્બન દ્વારા જ શું બને છે? ચક્રીય. ખ્યાલ આવી ગયો. ચાલો ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. આ તો આલ્કેન હતું, સાયક્લિક રિંગ, પરંતુ આલ્કેન. બીજું એક્ઝામ્પલ આપણે આલ્કેન નું લઈએ. આમાં જો ચક્રીય રિંગ છે, ચક્રીય રિંગ કાર્બન દ્વારા જ બનેલી છે. અહીંયા કાર્બન હશે, એની સાથે હાઇડ્રોજન તો હશે જ, પરંતુ આપણે ચર્ચા કરવાની છે ત્યારે કાર્બન, 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 કાર્બન અને કાર્બન, ચારે ચાર જગ્યાએ શું છે? કાર્બન છે. તો ચાલો શું નામ થશે? સાયક્લો. બ્યુટીન આલ્કીન છે. આ પણ કેવું છે? કાર્બોચક્રીય સંયોજન છે. સુકાંત ચક્રીય રિંગ છે ફક્ત અને ફક્ત કાર્બન પરમાણુ દ્વારા જ છે. આમાં પણ જોઈ લ્યો, સાયક્લિક રિંગ ની અંદર કે ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ એવા તત્વો આવેલા છે, એકે એવા પરમાણુ આવેલા નથી. ફક્ત અને ફક્ત કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાઈને કેનું નિર્માણ કરે છે? ચક્રીય રિંગ. એટલા માટે એને શું કીધું છે? કાર્બો ચક્રીય. ચાલો ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે.
પાંચ કાર્બન છે, જો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુ જોડાઈને ચક્રીય રિંગ બનાવતો હોવાથી આપણને પણ આપણે શું કહેશે, કાર્બો ચક્રીય. નામ શું થશે? સાયક્લો સાયક્લો પેન્ટેન. આ પણ કેવું થશે? કાર્બો ચક્રીય. ખેલાવી ગયું? તો ચાલો ફર્સ્ટ હેડિંગ મારો ચક્રીય કાર્બનિક સંયોજન, એની અંદર ફર્સ્ટ સમચક્રીય અથવા તો કાર્બો ચક્રીય સંયોજન. એક જ સરખા પરમાણુ દ્વારા ચક્રીય રિંગ બનાવે છે. તો બધા એક્ઝામ્પલ પેલું બીજું ને ત્રીજું એક્ઝામ્પલ જોયા કે જેની અંદર કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાઈને ચક્રીય રિંગ બનાવતું હોવાથી એને સમચક્રીય અથવા તો કાર્બો ચક્રીય કહે છે, કે જેને આપણે એક્ઝામ્પલ જોઈ ગયા. તો ચાલો ફર્સ્ટ પેલા આટલું નોટ ડાઉન કરી લો બુકમાં. ત્યાર પછી હવે આપણે બીજો પાર્ટ વિષમચક્રીય કાર્બનિક સંયોજન વિશે જોવાનું છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ચક્રીય કાર્બનિક સંયોજન ની અંદર આપણી પાસે બીજા નંબરે છે વિષમ ચક્રીય કાર્બનિક સંયોજન. તો જો વિષમ ચક્રીય કાર્બનિક સંયોજન, તો આપણે કાર્બનિક સંયોજન તો ખ્યાલ જ છે, હવે માં વિષમ ચક્રીય એટલે શું થાય? તો જો વિષમ ચક્રીય નો મીનિંગ લખીએ, કાર્બન સાથે બીજા પરમાણુ પણ ચક્રીય રિંગમાં આવેલા હોય છે. તો જો વિષમ નો મીનિંગ શું થાય? વિષમ નો મીનિંગ કાર્બન સિવાયના, કે કાર્બન તો હાજર હશે પરંતુ કાર્બન સિવાયનો બીજા પરમાણુ પણ શું કરશે? ચક્રીય રિંગ ની અંદર હાજર. તો ચાલો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ફ્યુરાન ના એક્ઝામ્પલ દ્વારા આપણે વિષમ ચક્રીય કાર્બનિક સંયોજન નું ડિસ્કશન કરવાનું છે. તો ચાલો જોઈએ. તો જો આપણી પાસે ફર્સ્ટ સમચક્રીયમાં આ રીતના આપેલું હોય ને બીજું એક્ઝામ્પલ આપણે વિષમ ચક્રીય નું લખેલું છે, આ બંનેમાં ડિફરન્ટ ક્યાં પડે છે એ પહેલા સમજીએ. આ બંનેમાં જો બધી જગ્યાએ કાર્બન 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 અને કાર્બન, કે કાર્બન પરમાણુઓ દ્વારા જ ચક્રીય રિંગ બનેલી છે, કે ચક્રીય રિંગ ની અંદર ફક્ત અને ફક્ત કાર્બન જ આવેલો છે. કાર્બન આવેલો હોવાથી આપણે આને શું કહીએ છીએ? સમચક્રીય. સમ નો મીનિંગ શું થાય? આપણે સમજી ગયા સરખા. બધી જગ્યાએ સરખા જ કાર્બન આવેલા છે. હવે આની અંદર જો કાર્બન 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 ચારે ચાર જગ્યાએ, પેલી બીજી જોઈએ આપ અહીંયા, ચારે ચાર જગ્યાએ કાર્બન તો છે જ, પરંતુ જો ડિફરન્ટ ક્યાં પડે છે? અહીંયા અહીંયા કઈ વસ્તુ હાજર છે?
કાર્બન પરમાણુ હાજર છે, જ્યારે અહીંયા કઈ વસ્તુ હાજર છે? ઓક્સિજન. ઓક્સિજન અહીંયા આપણી પાસે કયું છે? કાર્બન પરમાણુ. કાર્બન સાથે કે કાર્બન તો હાજર હશે જ, કે કાર્બન દ્વારા ચક્રીય રિંગ તો બનતી જ હશે, પરંતુ બધી જગ્યાએ કાર્બન આવેલા હશે નહીં. આમાં બધી જગ્યાએ કાર્બન દ્વારા ચક્રીય રિંગ બનતી હોવાથી સમચક્રીય અથવા તો કાર્બોચક્રીય, ત્યારે આમાં બધી જગ્યાએ કાર્બન આવેલા નથી. ચક્રીય રિંગની અંદર ચારે ચાર જગ્યાએ કાર્બન તો છે જ, પ્લસ અહીંયા એક જગ્યાએ શું છે? ઓક્સિજન છે, જ્યારે અહીંયા શું છે? કાર્બન છે. તો એટલા માટે ફ્યુરાન, સરસ મજાની ચાર કાર્બન આવેલા હોય પ્લસ પાંચમો ઓક્સિજન, અને બંને સાઈડ અહીંયા શું છે? દ્વિબંધ અને દ્વિબંધ, એને શું કહેવામાં આવે છે? ફ્યુરાન. તો ફ્યુરાન કેનું એક્ઝામ્પલ છે? વિષમ ચક્રીય. તો કહી શકીએ અહીંયા આપણી પાસે જોઈએ તો એક બે ત્રણ ચાર કાર્બન કેટલા છે? ચાર કાર્બન છે, દસ એક શું છે? ઓક્સિજન. ટોટલ કેટલા થયા? પાંચ મેમ્બરની રિંગ છે, જોઈ લો. પાંચ મેમ્બરની રિંગ હોવી જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ મેમ્બરની રિંગ છે. મીન્સ કે પાંચ પરમાણુઓ દ્વારા ચક્રીય રિંગ બને છે. આ પાંચ મેમ્બરની છે, આ પાંચ મેમ્બરની છે, પરંતુ તફાવત ક્યાં છે? આમાં કાર્બન છે, જ્યારે અહીંયા શું છે? ઓક્સિજન. એટલા માટે જે ફ્યુરાન છે, ફ્યુરાન કેનું એક્ઝામ્પલ છે? વિષમ ચક્રીય કાર્બનિક સંયોજન. ખ્યાલ આવી ગયો? તો ચલો ફર્સ્ટ પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. હવે જો આપણી પાસે ફ્યુરાન છે, મીન્સ કે ચાર કાર્બન અને એક ઓક્સિજન. હવે જો દરેક કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા કાઉન્ટ કરીએ, તો આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન આવેલા છે? તો એક બે ત્રણ, ત્રણ બંધ છે, તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન અહીંયા કેટલા હશે? આ કાર્બન સાથે તો એક બે ત્રણ, ત્રણ બંધ છે તો એક હાઇડ્રોજન. એ જ રીતના અહીંયા એક હાઇડ્રોજન અને એક, એ જ રીતના અહીંયા એક હાઇડ્રોજન. ઓક્સિજન કેટલા બંધ બનાવે? બે બંધ બનાવે. ઓક્સિજન નો પહેલો બંધ આ કાર્બન સાથે અને બીજો બંધ આ કાર્બન સાથે. હવે આને આપણે આ રીતે લખવું હોય તો પણ લખી શકીએ, સી એચ સિંગલ બંધ સી એચ, ડબલ બંધ સી એચ, ડબલ બંધ કાર્બન ને આપણે દર્શાવી દીધા છે, કાર્બન સી એચ સી એચ, દ્વિબંધ દ્વિબંધ સી એચ સી એચ અને ઓક્સિજન, આ બંને વસ્તુ સરખી જ છે. તો હવે જો આનું નામ આપણે ખબર જ છે, લખેલું છે ફ્યુરાન થાય. હવે આ રીતના હું કરી નાખું, દ્વિબંધ કાઢી નાખું, તો જો પહેલા કેટલા હાઇડ્રોજન હતા? એક હાઇડ્રોજન, અહીંયા પણ એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે પણ એક હાઇડ્રોજન, અથવા તો આમાં સમજો આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને આ કાર્બન સાથે એક હાઇડ્રોજન. હવે આની અંદર જો કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન આવી ગયા? બે. શું કામ બે આવી ગયા? દ્વિબંધ કાઢી નાખ્યું આપણે. દ્વિબંધ કાઢી નાખ્યું, આમાં એક બે ત્રણ ચાર. હવે જો આની અંદર ચાર તો હતા જ, રાઉન્ડ કરી દઈએ આપણે, કોઈ પણ હાઇડ્રોજન લઈ લઈએ તો ચાર તો હતા જ આપણી પાસે, જ્યારે અહીંયા દ્વિબંધ હતું બંને જગ્યાએ, અહીંયા દ્વિબંધ છે નહીં. આને પણ આપણે આ રીતે લખવું હોય તો લખી શકીએ, આ બંને વસ્તુ સરખી જ છે. જો દ્વિબંધ આવેલા હોય તો આને આપણે શું કહીએ છીએ? ફ્યુરાન. જો દ્વિબંધ ના આવેલા હોય તો આ રીતનું આપેલું હોય તો
આનું નામ શું થશે? તો જો સમજો, ડિફરન્ટ કેટલા હાઇડ્રોજન નો આવે છે અહીંયા? 1 2 3 4 5 6 7 8, જ્યારે અહીંયા 4, આપણે 4 હાઇડ્રોજન નો શું કરેલો છે? ઉમેરો કરેલો છે, તો જ કેટલા થાય? 8 થાય. તો આનું નામ શું થશે? 4 માટે કેનો શબ્દ નો ઉપયોગ કરવાનો આવે છે? ટેટ્રા, ટેટ્રા હાઇડ્રો, ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન, ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન. ફ્યુરાન તો કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય, પ્લસ 4 હાઇડ્રોજન આવેલો હોય. જ્યારે ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન માં કાર્બન અને કાર્બન વચ્ચે ફક્ત અને ફક્ત એકલ બંધ આવેલા હોય, પ્લસ આમાં કાર્બન સાથે 4 હાઇડ્રોજન છે, જ્યારે આમાં કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? 8. 4 હતા, 4 નો ઉમેરો કર્યો એટલે માટે ટેટ્રા હાઇડ્રો અને ફ્યુરાન સાયક્લિક રિંગ ઓક્સિજન પરમાણુ. ખ્યાલ આવી ગયો? તો ચાલો આ બંને વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લ્યો, ફ્યુરાન અને ટેટ્રા હાઇડ્રો ફ્યુરાન. ચલો અને એક બીજું એક્ઝામ્પલ લખીએ આપણે. જો બધી જગ્યાએ કાર્બન પરમાણુ છે કે નહીં ચેક કરો. અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, પરંતુ અહીંયા શું આવેલું છે? નાઇટ્રોજન છે. તો આપણી પાસે કાર્બન ની સંખ્યા કાઉન્ટ કરવી હોય તો 1 2 3 4 5, 5 કાર્બન છે પ્લસ 1 નાઇટ્રોજન, તો સરસ મજાની ટોટલ કેટલા થશે? 6 મેમ્બર ની રિંગ થશે. 6 મેમ્બર મીન્સ કે 6 પરમાણુ. તો જો 1 2 3 4, 1 2 3 4 5 6 થઈ ગયા, 6 5 પ્લસ 1 6 થઈ ગયા. તો આનું નામ થાય છે પિરિડિન. ઈ પણ કેવું છે? વિષમ ચક્રીય, વિષમ ચક્રીય. શું કામ વિષમ ચક્રીય? તો પિરિડિન ટોટલ 6 મેમ્બર ની રિંગ કે જેની અંદર 5 કાર્બન અને 1 નાઇટ્રોજન. ફ્યુરાન 5 મેમ્બર ની રિંગ કે જેમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન. આ ઓક્સિજન છે. પિરિડિન 6 મેમ્બર ની રિંગ, 5 કાર્બન અને 1 નાઇટ્રોજન. આ પણ કેવું છે? વિષમ ચક્ર. શું કામ? બધી જગ્યાએ કાર્બન પરમાણુ આવેલા નથી એટલા માટે. તો ખ્યાલ આવી ગયો? તો વિષમ ચક્રિય નું કેવું હોય? તો વિષમ ચક્રિય મીન્સ કે કાર્બન સાથે, કાર્બન સાથે ચક્રિય રિંગ ની અંદર ઓક્સિજન આવી શકે, નાઇટ્રોજન આવી શકે, ફોસ્ફરસ આવી શકે, સલ્ફર આવી શકે, આવા કાર્બન સિવાયના બીજા પરમાણુ તેનું નિર્માણ કરતા હોય ચક્રીય રિંગનું, કે સાયક્લિક રિંગનો જ પાર્ટ હોય. જો આ નાઇટ્રોજન છે, નાઇટ્રોજન સાયક્લિક રિંગનો જ ભાગ છે. આ નાઇટ્રોજન આ કાર્બન સાથે, આ નાઇટ્રોજન આ કાર્બન સાથે કે જે શું કરે છે? ચક્રીય રિંગ બનાવે છે. તો કાર્બન તો હાજર હશે જ, પ્લસ કાર્બન સિવાયના બીજા પરમાણુ હાજર હોય તો એને કેવા કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે? વિષમ ચક્રીય. વિષમ ચક્રીય મીન્સ કે કાર્બન સિવાયના બીજા પણ પરમાણુ હાજર. તો ચાલો ત્યાર પછી સેકન્ડ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લ્યો. પિરિડિન તો જો હવે આપણે
કાર્બનિક સંયોજન હતું એ કાર્બનિક સંયોજનનો બે ભાગમાં ફર્સ્ટ ડિવાઇડ કરેલા હતા અચક્રિય અને ચક્રિય ચક્રને વારી પાછો બે પાર્ટ સમચક્રિય અથવા તો કાર્બોચક્રિય અને બીજું વિષમચક્રિય તો આટલો ચાર્ટ આપણે જો હજી ચાર્ટની અંદર આપણે કન્ટિન્યુ આગળ વધવાનું છે પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે જો ત્યાર પછીને એક બે શબ્દ જોઈ લઈ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કામ આવશે એલિફેટિક કાર્બનિક સંયોજન જો એલિફેટિક કાર્બનિક સંયોજન કે જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આ શબ્દનો ઘણો બધો ઉપયોગ કરશે તેના વિશે અમુક ઇન્ફોર્મેશન લઈ લઈયા છે એલિફેટિક કાર્બનિક સંયોજન કેને કહેવામાં આવે તો જો એક્ઝામ્પલ દ્વારા સમજીએ એલિફેટિક જો એલિફેટિક કાર્બનિક સંયોજન કેને કહેવામાં આવે છે તો એલિફેટિક કાર્બનિક સંયોજન કાં તો સરળ શૃંખલા વાળા હોઈ શકે કાં તો ચક્રીય રિંગ વાળા હોઈ શકે તો ચાલો એક્ઝામ્પલ દ્વારા જોઈએ સરળ શૃંખલા વાળા તો આપણે અત્યાર લગી જેટલા આઈયુપીએસી સ્ટડી કરી ગયા ઓર એક્ઝામ્પલ તરીકે લઈએ બ્યુટેન બીજું એક્ઝામ્પલ લઈએ તો પેન્ટેન કે જેની અંદર ફક્ત કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય છે ચક્ર રિંગ બનાવતા નથી જેટલા આઈયુપીએસી સ્ટડી કરી કે એ બધા કેવા હતા સરળ શૃંખલાવાળા કાર્બનિક સંયોજન હતા કે જેની અંદર સાયક્લિક રિંગ મીન્સ કે ચક્ર રિંગ બનતી નથી એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બ્યુટેન પેન્ટેન હેક્ઝેન હેપ્ટેન ટુ મિથાઈલ હેક્ઝેન કે જેટલા આપણે એક્ઝામ્પલ જોઈ ગયા આઈયુપીએકમાં એ બધા કે હતા સરળ શૃંખલાવાળા ત્યાર પછી આઈયુપીએકના આપણે સ્ટડી કર્યા ચક્ર રિંગ વાળા તેને એક્ઝામ્પલ લઈએ તો સાયક્લોપ્રોપેન સાયક્લોબ્યુટેન સાયક્લો પેન્ટીન આલ્કીન છે એટલા માટે આલ્કેન આલ્કેન આલ્કીન તો જો આ બંને એલિફેટિક કાર્બનિક સંયોજન છે તો એલિફેટિક કાર્બનિક સંયોજન કાં તો સરળ શૃંખલા વાળા હોઈ શકે કાં તો ચક્રીય રિંગ વાળા હોઈ શકે ચક્રીય રિંગ ની અંદર આપણે બે જોઈ ગયા સમચક્રિય અથવા તો કાર્બોસક ચક્રિય અને બીજું કી જોઈ ગયા વિષમ ચક્રિય કે જે કેનો ભાગ છે ચક્રિય રિંગનો જ ભાગ છે તો હાલો આ સમચક્રિયનો હતો એક એક્ઝામ્પલ વિષમ ચક્રિયનો પણ આપણે લખી નાખી હમણાં જોઈ ગયા ટેટ્રાહાઇડ્રોફ્યુરાન આ બધા કેવા છે એલિફેટિક કાર્બનિક સંયોજન છે કાં તો એ ચક્રિય રિંગમાં આવેલા હશે કાં તો સરળ શૃંખલાવાળા તો ખ્યાલ આવી ગયો તો એલિફેટિક કાર્બનિક સંયોજન કેને કહેવામાં આવે છે તો એલિફેટિક કાર્બનિક સંયોજન કાં તો કાર્બન પરમાણુ એકબીજા સાથે કન્ટિન્યુ જોડાયેલી હશે કે જેની અંદર ચક્ર રિંગ બનતી નહીં હોય અને બીજી વસ્તુ કાં તો કાર્બન પરમાણુ એકબીજા સાથે કન્ટિન્યુ જોડાઈને કેનું નિર્માણ કરતી હશે ચક્રીય રિંગનું તેમાં કાર્બન સિવાયના પણ બીજા તત્વો આવી જાય શું કામ આપણે અભ્યાસ કરી હતી ચક્ર રિંગ વાળા તો ચક્ર રિંગ ની અંદર બંને આવી જાય સમચક્રીય અને વિષમચક્રીય આ રીતના સાયક્લિક રિંગના સ્વરૂપમાં પણ આવેલા હોય તો આને શું કેમ આવે છે એલિફેટિક ચક્રીય રિંગ વાળા કાર્બનિક સંયોજન આ એલિફેટિક ચક્ર રિંગ વાળા છે જ્યારે આ ચક્ર રિંગ વાળા છે નહીં એલિફેટિક સરળ શૃંખલા વાળા કાર્બનિક સંયોજન એટલે આવી ગયા શું કીધું તો કાર્બનિક સંયોજનમાં અગત્યનો શબ્દ કે જે હવે આપણે નેક્સ્ટ લેક્ચર અંદર આનો ઉપયોગ કરતી એલિફેટિક તો યાદ રાખજો આપણે બંને આઈયુપીએસી સ્ટડી કરી ગયા આના પણ આઈયુપીએસી સ્ટડી કરી ગયા આ રીતના આપેલા હોય એના પણ આઈયુપીએસી સ્ટડી કરી ગયા કે જેની અંદર સરળ શૃંખલા વાળા એલિફેટિક કાર્બનિક સંયોજન હોય અને બીજા ક્યાં હોય ચક્રીય રિંગ વાળા તો ચક્રીય રિંગ ની અંદર આપણે સ્ટડી કરી ગયા અત્યારે એ
બંને આવી શક્યા. સમચક્રીય અને બીજું વિષમ ચક્રીય. એક્ઝામ્પલ લખેલા જ છે કે જે ચક્રીય રિંગ વાળા એલિફેટિક કાર્બનિક સંયોજન ખેલાવી ગયા. તો ચાલો આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો તો આજના લેક્ચર ની અંદર આપણે થોડો આઈએમપી ટોપિક હતો કાર્બનિક સંયોજન નું વર્ગીકરણ, એની અંદર કેટલી વસ્તુ કમ્પ્લીટ કરી. તો કાર્બનિક સંયોજન બે પાર્ટ, ફર્સ્ટ અચક્રિય અને બીજું ચક્રિય. ચક્રિયમાં વળી પાછા આપણે કન્ટિન્યુ કર્યું સમચક્રિય અથવા તો કાર્બન ચક્રિય અને ત્યાર પછી વિષમ ચક્રિય. આટલો ચાર્ટ પૂરો કર્યો ત્યાર પછી આપણે એલિફેટિક કાર્બનિક સંયોજન કાં તો સરળ શૃંખલા વાળા કાં તો ચક્રિય રિંગ વાળા. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા લગી રાખ્યા. ત્યાર પછી ચાર્ટમાં હજી પણ આપણે કન્ટિન્યુ કરવાનું છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું.